સંઘ પ્રદેશ પ્રશાસકના જન્મદિવસ અને સુશાસનના 7 વર્ષ પૂર્ણના સુભગ સમન્વયની અનોખી રીતે ઉજવણી કરાઈ. દીવના વણાકબારા મુકામે સરકારી કન્યાશાળા જલારામ સોસાયટી સામે ના પ્રાંગણમાં દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ બામણિયા દ્વારા સંઘ પ્રદેશ પ્રશાસકના જન્મદિન અને સુશાસનના 7 વર્ષ પૂર્ણના સુભગ સમન્વયની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. નોંધનીય છે કે સમગ્ર દીવ જિલ્લામાં પ્રથમવાર એક સાથે 67 કેક, જેમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ અને લક્ષદ્વીપમાં કરવામાં આવેલ વિવિધ વિકાસકીય પ્રોજેક્ટો અને વિકાસકીય કાર્યોના ફોટા લગાવી તેને 67ના આંકડામાં ગોઠવીને પ્રજાને પ્રદેશ વિકાસનો અનેરો અને વિસ્તૃત સંદેશ આપ્યો. નોંધનીય છે કે દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, દીવ જિલ્લા શિક્ષણ અધિકારી આર કે સિંઘ, દીવ જિલ્લા પંચાયત શિક્ષણ અધિકારી પિયુષ મારુ, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ શાહ, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ બામણિયા, ઉપપ્રમુખ લક્ષ્મીભાઈ મોહન તથા સભ્ય નાનજીભાઈ બારિયા, સવિતાબેન કાંતિ, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબાઈ રામા, કાઉન્સિલર હિનાકુમારી, રતિલાલ વનેશ્રી, સુરેશ વિપુલ સોલંકી, ભૂચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ દેવજી સહિત વણાકબારા સ્વયં સહાય જૂથના બહેનો, યુવા જાગૃત માછીમાર ગ્રુપના પ્રમુખ હીરાલાલ તથા સભ્ય ભાઈઓ, શિક્ષક ગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીની દીકરીઓના હસ્તે તમામ 67 કેકના ખૂબ જ ઉત્સાહ સાથે અને આતશબાજી સાથે કટ કરીને સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્મદિન અને સુશાસનના 7 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભાએ પોતાની ઉદ્બોધનમાં જણાવ્યું કે સંઘ પ્રદેશ પ્રશાસક સાહેબના જન્મદિન પ્રસંગે દીવ જિલ્લામાં દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાયા અને દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમૃતાબેન દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેનાથી સાબિત થાય છે કે દીવની પ્રજાને પ્રશાસક સાહેબ પ્રત્યે કેટલો પ્રેમ અને લાગણી છે. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનના પદ પર ચાલીને આપણે સૌ પ્રદેશને હજુ વધારે વિકાસશીલ બનાવવામાં પોતાનું યોગદાન આપીએ. નોંધનીય વાત છે કે આરિફભાઈ સિડાએ તેમની ટીમ સાથે ખૂબ જ ટૂંકા સમયમાં આ કાર્યક્રમનું ઉમદા આયોજન કરેલ. કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન ભવ્યેશ સકોતરિયા દ્વારા કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ, ZSTV દિલ્હી.